विद्यार्थी मित्रों, पूजा विद्यालय ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 9 मूलभूत हकों, मूलभूत फरजो अने राजनीतिना मार्गदर्शक सिद्धांतों विषे आज आप जोईशुं। तो आप प्रकरण 8 में राज्यनु बंधारणनु घड़तर अने लक्षणों जोया कि आप भारत देश जारे आजाद थयो त्यारे भारतनु जे बंधारण घड़ायु त्यारे तेनी रचना केवी रीते थई, एना लक्षणों कया हता, एना विषे आपणे जोयुं। तो आपणे प्रकरण 9 आपणा बंधारणमां कया कया मूलभूत हकों, एटले के लोकोने जीवन जीववा माटे एने कया हक मळेला छे, एने पोताने कई फरजो बजावानी छे, અને જે રાજ્યનો વહીવટ જે સંભાળે છે, જે રાજ્યનો વહીવટ, તો એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા છે તે આપણા બંધારણમાં આપેલું છે, તો એના વિશે આજે આપણે જોવાનું છે। ભારતના બંધારણનો આમુખ, તેના મુખ્ય આધારસ્તંભો તથા વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ આપણે જોયો, હવે આના વિશે આપણે માહિતી મેળવીશું। તો સૌથી પહેલાં આપણે જોઈશું માનવ હકો અને માનવ અધિકારો। વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે અત્યંત આવશ્યક છે, એને સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે। દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે। એ બધા હકો વ્યક્તિ કોઈપણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે એ માટે હકોની રક્ષણની ખાતરી આપવામાં આવી છે, અને સમાજ અને રાષ્ટ્ર તેનો સ્વીકાર કરે। વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ કેટલાક પાયાના હકોનો હકદાર છે, તેને માનવ હકો કહેવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા એટલે કે યુનાઇટેડ નેશન્સ તારીખ 10 ડિસેમ્બર 1948 રોજ માનવ અધિકારો જાહેર કર્યા, તેથી 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ। માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્ત્વના હકોનો આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો અને તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી, અને બંધારણ સભાએ તેમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું છે। આમ, જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે। આ માનવ હકો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે। મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો એટલે કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય તેને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે, ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ સાધી શકે, તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યએ સ્વીકાર કરીને તેના રક્ષણની બાંયધરી આપવામાં આવી છે। આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે। હવે આપણે જોઈશું મૂળભૂત હકો। તો રાષ્ટ્રની સ્થિરતા વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે તથા સરમુખ હત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે, તે આપણે 6 હક જોઈએ। તો પહેલો હક છે સમાનતાનો હક, બીજો સ્વતંત્રતાનો હક, ત્રીજો શોષણ સામેનો હક, ચોથો ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, 5મો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, અને 6ઠો છે બંધારણીય ઈલાજોનો હક। હવે આપણે પહેલા હક વિશે જોઈશું, તો સમાનતાનો હક।
કાયદા સમક્ષ સમાનતા એટલે કે કાયદાની નજરમાં દરેક વ્યક્તિ સમાન છે અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ, એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. વડાપ્રધાનથી માંડીને પટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિએ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. જો કે રાષ્ટ્ર પ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષાધિકારો અપાયા છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવો, કૂવાઓનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવી છે. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઈ કરતા રોકાશે નહીં. સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈએ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે. જો કે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવી છે. સામાજિક ન્યાય અને વ્યક્તિની ખાતરી રૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અને શિક્ષાપાત્ર ગુનો બને છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઊભા કરતા ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે. જેમ કે નામની આગળ સર, દિવાનજી, રાવ બહાદુર જેવા વિશેષણો લાગતા હતા તે દૂર થયા છે. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં અને વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટતાદર્શક એવોર્ડ આપવામાં આવે છે. લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર અપાય છે. લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેજર, મિસ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગે છે તે સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી. આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ છે અને ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે છે. દાખલા તરીકે વકીલો, ડૉક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો માટે અલગ અલગ કાયદાઓ છે. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો જ ભાગ છે. બીજો હક જોઈએ આપણે તો સ્વતંત્રતાનો હક.
સ્વાતંત્ર્ય. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે. પહેલી છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, બીજી શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, ત્રીજી મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા ભારતના, ચોથી છે ભારતના કોઈપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, પાંચમી છે ભારતના કોઈપણ પ્રદેશમાં કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા, ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા, ભારતીય નાગરિકોના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે લોકશાહીના સુચારુ સંચાલન માટે વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું વિશેષ મહત્ત્વ છે. આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે, બેફામપણે વર્તીને, સ્વસંદી બનીને ઉપયોગ કરી શકશે નહીં. સુલે શાંતિ, કઈ સ્વતંત્રતા કઈ મર્યાદાઓમાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. લેખિત યા મૌખિક આંગિક અભિનય થકી એ જેવા કે ભારતનું સાર્વભૌમત્વ, અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે જાહેર શાંતિ સુલે, સલામતી, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી ગુનાની હિંસાની ઉશ્કેરણી જેવા બાબતોને ધ્યાનમાં લઈ આ સ્વતંત્રતાઓના હકનો ઉપયોગ કરવામાં રાજ્ય કાયદા દ્વારા વ્યાજબી નિયંત્રણ મૂકી શકે છે. આ બધી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવાની સ્વતંત્રતા ન્યાયતંત્રની છે. અખબારી સ્વાતંત્ર્યમાં વિચારો અને અભિપ્રાયો થકી જાહેર રીતને આગળ ધપાવવાનો હેતુ છે, પરંતુ આ સ્વાતંત્ર્યનો અલગ ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો તેમાં સમાવેશ થઈ જાય છે. તાજેતરમાં 2009માં થયેલા બંધારણમાં મૂળભૂત સુધારા મુજબ 6 થી 14 વર્ષ સુધીના ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેની સજા કરી શકાતી નથી, તેમજ સજાની નિર્ધારિત જોગવાઈની વધુ સજા એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરી શકાય નહીં. ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય એટલી ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાય નહીં. તેમજ તેને પસંદગીના ધારાસભ્યની એટલે કે ધારાશાસ્ત્રીની સલાહ લેવાના તે અને બચાવ કરવાના તેના અધિકારોનો ઇનકાર કરી શકાશે નહીં. તેમજ ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાશે નહીં.
પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય તેવી વ્યક્તિને ઉપરયુક્ત બાબતો લાગુ પડશે નહીં. નિવારક અટકાયત એટલે કે રાજ્યને એમ લાગે કે કોઈ પણ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય. આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. વડી અદાલતના ન્યાયાધીશો સલાહ કારબોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી તે નિર્ણય રાજ્ય સરકાર કરી શકે. ત્રીજો હક છે શોષણ વિરુદ્ધનો અધિકાર. કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે, જે હક દ્વારા સિદ્ધ થયો છે. મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ બળજબરીથી કરાવાતી કોઈપણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવેલ વેઠ પ્રથાનો અંત લાવવાનો છે. કોઈપણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એક શિક્ષાપાત્ર ગુનો છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈપણ બાળકને કોઈપણ કારખાના, ખાણમાં કે જોખમી વ્યવસાયમાં બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈપણ કામમાં કામે રાખી શકાશે નહીં. બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે. જો કે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈપણ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 9 એમાં આપણે પહેલો ભાગ જોયો. હવે આપણે બીજા ભાગમાં આપણે હવે બીજા હકો જોઈશું.